आनंदमूर्ति श्री कृष्ण ततो एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदा मायिका त्वतः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। आज विक्रम संवत 2068 माघ सर्वद दशम छे, मंगलवार छे, तारीख 20/12/2011। सत्संग पचायो कोने कहेवाय? ભગવાન જે કંટ્રોલ છે, સર્વેના માલિક છે, આપણે એને આધીન છે, આવા સત્ય સ્વીકારી જાય એને સત્સંગ પચાવ્યો કહેવાય। આપણે ખરેખર ભગવાનના દાસ જ છીએ તે વાતનો હૃદયથી સ્વીકાર કરી લેવો એટલે સત્સંગ પચી ગયો કહેવાય। એક ગામમાં સાધુ ગયા હતા, એક બાપા મંદિરે આવ્યા એટલે પૂછ્યું, બાપા તમારે દીકરા કેટલા? અરે સ્વામી, એમ પૂછાય? કેમ પૂછાય? ભગવાનના દીકરા કેટલા એમ પૂછો? સ્વામી કેમ? ચાર છે પ્રભુના। સાધુ ઉતર્યા અને વરસાદ આવ્યો, તે સૂવા પડ્યા રહોડામાં થાળમાં। તો બાપાને કીધું કે આ રહોડા નળિયા સાળી નાખીને તો આ રસોડું કરતા હોય એને દાળ શાકમાં બધે સૂવા પડે, ભગવાનને થાળમાં અપવિત્ર થાય। હા, નળિયા સાળ્યા હોય થાય તો કે એકાદ છોકરો જ અડધો વારો આવે ને? સ્વામી કેટલું ખેતરમાં કામ હોય, અડધો વારો અટાણ ન નીકળે, આ વરસાદ વરસો વાવણી કેટલા કામ તમને સાધુને આમાં સમજ ન પડે। પણ આ ઠાકોરજીનું રોહોડું પણ જરી કામ એ બધું બરાબર, પણ ખેતરે પછી કામ કોણ કરે? એવો જવાબ આપ્યો। દીકરા કોના? અરે સ્વામી, એમ કહેવાય? અમારે દીકરા હોય ઠાકોરજીના। આ બાબા કેટલા બ્રહ્મમાં જીવતા હતા કહો છો? કેટલા બ્રહ્મમાં! એમ આપણે બધા બ્રહ્મમાં જીવીએ છીએ, આપણે આપણને ભગવાનના દાસ માનીએ છીએ અને એ બ્રહ્મ છે, બ્રહ્મ આપણે માયાના દાસ છીએ, ભગવાનના નહીં। ભગવાનના તો દાસ ક્યારે થશું? જ્યારે આત્મારૂપે થશું, બ્રહ્મરૂપે થશું અને પછી પરમેશ્વરને આપણી માથે સ્વીકારીશું ત્યારે દાસ સાચા અર્થમાં થશું। દેહભાવ છે, વિષયમાં આસક્તિ છે, ત્યાં સુધી બધું આ બાપાના જેવું ભ્રમવાળું દાસત્વ કહેવાય। કેમ જે દાસ હોય એ ભગવાનની આજ્ઞા લોપે નહીં, આપણે તો ઝીણી મોટી અનેક આજ્ઞાઓ લોપાય છે, માટે દાસપણું ક્યાં આવ્યું છે? અને દાસ હોય એ કોઈ દી ઉદાસ હોય નહીં, અને આપણે તો ઘડીએ ઘડીએ ઉદાસી આવે છે, તે દાસપણું ક્યાં આવ્યું છે? દાસના બે લક્ષણ જોરદાર, એક તો એ ઉદાસ ન હોય અને બીજું કે આજ્ઞા બારો જાય નહીં। આ બે લક્ષણ જેનામાં હોય એને દાસ કહેવાય, સમજ્યા? અને ત્રીજું લક્ષણ મહારાજે એમ કહ્યું છે કે દાસ દેહને પોતાનું રૂપ માને નહીં, બ્રહ્મ માને, એ ત્રીજું લક્ષણ મહારાજનું વચનાવતમાં છે। આ બધા લક્ષણો હોય તો આપણે ભગવાનના દાસ ગણાય, બાકી પેલા બાપા બકવાસ કરતા હતા ને કે ભગવાનના દીકરા છે, પણ ઠાકોરજીના રહોડાના થોડાક ભાગના નળિયા ચાળવા એક છોકરો અડધો વારો બાપાએ આપ્યો નહીં। કથા વાર્તામાંથી ગોખણીયું જ્ઞાન શીખી ગયેલા, બકવાસ પૂરતું। આપણે એવું થયું મારે, હો તમારે કોઈને એવું હશે એવું હું માનતો નથી,
પણ આ તો મારી વાત કરો. સત્સંગ આપણને પચ્યો નથી, સત્સંગમાં આપણે આવી ગયા ખરા. સત્સંગ જેને થયો હોય ને એને આ તૈણેવાના હોય, દેહ પોતાનું રૂપ માને નહીં, બ્રહ્મ માને, ઉદાસ કોઈ દી થાય નહીં, આજ્ઞા બારો જાય નહીં. લ્યો આ દાસ, અને દાસ હોય એને સત્સંગ પચ્યો હોય. હાલો, સત્સંગ કોને મીઠો અમૃત જેવો લાગે? ભગવાનના ખરા ખપવાળો હોય એને આ સત્સંગ અમૃત જેવો લાગે. જેને એવી ગાંઠવાળી હોય કે ભવસાગરથી પાર થવું જ છે, ભગવાનમાં જોડાવું જ છે, ભગવાન સિવાયનું સર્વ છોડી જ દેવું છે, ત્યજી જ દેવું છે, જાતું જ કરવું છે, જાવા જ દેવું છે, એવી જેને અંતરમાં આટી પડી ગઈ હોય, ગાંઠ પડી ગઈ હોય, સૂતા જાગતા ઊંઘમાં એને આ વાત સાંભળ્યા કરે, એને સત્સંગ અમૃત જેવો મીઠો લાગે. જેને ભગવાનની ભૂખ ન હોય ને એને સત્સંગ બહુ ન ભાવે. જેમ જેને બહુ ભૂખ ન હોય ને એને ભોજન ફીકું લાગે, માંદાને કડવું લાગે, અને ભૂખ્યાને અમૃત જેવું મીઠું લાગે. ભોજન એનું ઈ, સત્સંગ એનો ઈ, સાધુ એના એ, કથા વાર્તા કીર્તન એના એ, સેવા ધર્મ નિયમ પાળવાના જે છે તે એના એ. પણ જેને ખરેખર ભગવાનને પામવાનો ખપ કહેતા ભૂખ હોય એને આ બધું મીઠું લાગે, બહુ ખાઈ. ભૂખ ન હોય એને આનું આ જ પણ ફીકું લાગે. અને જેને અભાવ હોય, અભાવરૂપી અંતરમાં માંદગી હોય, એને આનું આ બધું કડવું લાગે, એની એ કથા કડવી લાગે, એના એ કીર્તન રાગ ઢાળ, એના એ શબ્દો, એનું એ સંતનું મંડળ, સંતો સદગુરુઓ ભક્તો એની એ સેવા, બધું એને અભાવવાળાને કડવું લાગે. સંતો કેવા હેતુથી ગામડા ફરે તેમાં મહારાજ બહુ રાજી થાય? મહારાજને ઓળખાવા માટે, પણ પોતાને ઓળખાવા માટે નહીં. બહુ સરસ, સાબાશ. સાંભળ્યું, તમે જો મારા શિષ્ય કહેવાતા હો તો મહારાજને ઓળખાવવા માટે જીવજો, એને માટે ગામડા ફરજો, એના માટે કથા કરજો, એના માટે કીર્તન કરજો, એને માટે વગાડજો, એને માટે જે કાંઈ નાની મોટી તમામ ક્રિયા હોય તે કરજો, પણ પોતાને ઓળખાવવા માટે તો કાંઈ કરવું નહીં. ગુરુજી, એની થોડી વ્યક્તિ કહેશો કે અમે ક્યારે ભગવાનને ઓળખાવા કહેવાય, એને હું હોય તો અમે અમને ઓળખાવા કહેવાય? એ તો અંતરના આશય ઉપર આખી વાત છે, બાહ્ય ક્રિયા ઉપરથી તો નહીં સમજાય. બાહ્ય ક્રિયા બધી હરખી જ હોય. પોતાને ઓળખાવા માટે ઉત્સવ થતો હોય ને ભગવાનને ઓળખાવા માટે થતો હોય, પોતાને ઓળખાવા માટે માણા ગામડા ફરતા હોય ને ભગવાનને ઓળખાવા માટે ફરતા હોય, પોતાને ઓળખાવા માટે માણસ મંદિર કરતા હોય, ગ્રંથ કરતા હોય, કીર્તન રચતા હોય, અને ભગવાનને ઓળખાવા માટે મંદિર ગ્રંથ કીર્તન બધું થતું હોય, અંદરના આશય ઉપર છે એ કેમ ખબર પડે? એ કેમ ખબર પડે? એ તો પોતે અંદર જોવે કે હું આ ક્રિયા હું કામ કરું છું, મારા પ્રાણનાથ, મારા પતિ પુરુષોત્તમને ઉપસાવવા કે હું પોતે ઉપસવા કરું છું, માલકર જોવું જોઈએ પોતે. કોઈ પણ કામ કરવાનો સંકલ્પ થાય, ધ્યાનથી સાંભળી લો થોડું, કોઈ પણ કામ કરવાનો સંકલ્પ થાય એનો પ્રથમ ટોન હોય ને જે હેતુ પહેલો, એને અર્થે હોય. કંઈ સંકલ્પ થાય ને એનો મેઇન હેતુ પહેલો વહેલો સંકલ્પ ક્યાં હેતુમાં જ થયો? એ હું આમ કરું તો આમ થાય, એ જે પહેલો સંકલ્પ થયો ને એને અર્થે હોય. પછી મનને મનાવીને ભગવાનની પ્રસન્નતા અર્થે આપણે કરીએ એ ઠીંગડું માર્યું કહેવાય, પણ આમ કરું તો મહારાજ રાજી થાય,
આમ કરું ભગવાનને ગમે એમ સંકલ્પ થાય ને પછી ક્રિયા થાય ને, તો એ ભગવાનને ઓળખાવા કરી કહેવાય, નહીતર પોતે ઓળખવા કરી કહેવાય. આપણે સંકલ્પ તો એવો જ કરીએ ગુરુજી, કાંઈક કરીએ તો મહારાજ રાજી થાય, ક્રિયા એને માટે જ થતી હોય, પછી જે માન સન્માન મળે ને એનો સ્વાદ લેવા જાય. એ તો ફરી ગયો, સમજણ ખબર ન રહી અને ફરી ગયો. ભગવાનનો જગતમાં પ્રચાર થાય એને માટે સંતો માને ખમી ખાય ને અપમાને ખમી ખાય. ગુરુજી એ ખબર પડે કે આમાં માનનો સ્વાદ લે ગયો, પણ આવું થઈ જાય ખરું? આપણે તો અપમાનનો સ્વાદ ન લેવો ને માનનો સ્વાદ ન લેવો, ભગવાનનો એકલાનો સ્વાદ લેવો. કે મારા વાલાનો ડંકો વાગી રહ્યો છે, મારા પ્રભુમાં હવ જોડાઈ રહ્યા છે, મારા પ્રભુનું હવ ધ્યાન ભજન કીર્તન કરી રહ્યા છે, મારા હરિ તરફ સર્વે ચાલ્યા જાય, બહુ સારું થાય છે, સર્વના કારણ તરફ સર્વ ખેંચાઈ રહ્યા છે, એમ રાખવું ઘટે. અને જો આ વાત ન સમજો તો બહુ તકલીફ થાય, બહુ તકલીફ થાય. એક વાતનું સદૈવ ધ્યાન રાખવું પડે છે કે આપણે પરમેશ્વરના દાસ છીએ. આપણે અમુક તફાવતનો તપાસ કરતા હોઈએ છીએ કે આના કરતાં આ હારું, આના કરતાં આ હારું, આના કરતાં આ કાપડ હારું, આના કરતાં હારું, આના કરતાં આ ખેતર હારું, આના કરતાં હારું, આ બિયારણ કરતાં આ બિયારણ હારો, આના કરતાં આ બિયારણ, આ હીરાના કરતાં આ હીરો હારો, આ હીરા કરતાં આ હારો. ટોચ લેવલે એક સારામાં સારો હીરો હોય, ટોચ લેવલે એક સારામાં સારું ખેતર હોય પછી એથી સારું ન હોય, ટોચ લેવલે એક સારામાં સારું કાપડ હોય પછી એથી સારું ન હોય. એમ આપણા જીવ માટે બધું બહુ સારું છે, પરંતુ આનાથી આ હારું, આનાથી આ હારું, આનાથી આ હારું, એમ હારામ હારું ટોચ લેવલનું હારું આપણા માટે એ છે દાસપણું. એનાથી હારું આપણા માટે કાંઈ નથી. ભગવાન મળી જાય ને એ એનાથી હારું નથી, દાસપણું મળી જાય ને એ ભગવાન મળી ગયા કરતાં એ આપણા માટે સારું છે. ભલે ભગવાન ન મળે પણ દાસપણું મળી ગયું ને તો જે હારામ હારું તમારા માટે હતું એ તમને મળી ગયું છે, એનાથી વિશેષ હારું હવે તમારા માટે કોટી બ્રહ્માંડમાં કાંઈ નથી. એથી કોઈ સારી વાત નથી આપણા માટે. જેમ શ્રીજી મહારાજે કહ્યું ને કે અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ મોટી પદવી નથી, એનાથી કોઈ વિશેષ પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી, એવી જ આ વાત છે કે ભગવાનનું દાસપણું આપણને બરાબર આવી જાય તો એનાથી આપણા માટે કોઈ અધિક વસ્તુ છે જ નહીં, એ હારા મારું આપણા માટે. પણ અહીંયા ભૂલ બહુ રહેશે, દાસ થવામાં ભૂલ બહુ રહેશે. મેં કહ્યું ને તણવાના તો કમસે કમ દાસમાં હોય જ, એક તો દેહને મિથ્યા માને ને પોતાનું સ્વરૂપ બ્રહ્મ માને, બીજું કોઈ દી ઉદાસ ન થાય, ત્રીજું ક્યારેય આજ્ઞા બારો જાય નહીં. દાસના ત્રણ લક્ષણ આપણામાં આ ખૂટતું હોય તો હજી આપણે સ્વતંત્ર બ્રહ્મમાં છીએ, અને દાસ આપણને આપણે કેવડાવીએ છીએ, ગણાવડાવીએ છીએ, બધાને મનાવડાવીએ છીએ, પણ હજી બરાબર દાસપણું આપણા વર્તનમાં નથી આવ્યું, અમલમાં નથી. શ્રી હરિજી મહારાજનું દાસપણું અમલમાં નથી. આપણને કોઈનાય દાસ થવાનું મહારાજે કીધું નથી, એના સિવાય એના જ દાસ થવાનું કીધું છે.
બીજા કોઈને દાસ થવું નથી કીધું. એના દાસના દાસના દાસ થવાનું કીધું ને, એ તો દાસની હાકલ ચાલુ છે. એટલે એનો દાસ હોય એના દાસ થાવ, પછી એનો જે દાસ હોય એના દાસ થાવ, એનો જે દાસ હોય એના દાસ થાવ. જો દાસપણાની લિંક ક્યાંક તૂટી ગયેલી હોય ને તો મારા જ ના પડે કે ન થશો. ચોથા નંબરનો દાસ છે એ ત્રીજા નંબરનાનો દાસ છે, ત્રીજા નંબરનો દાસ છે એ બીજા નંબરનાનો દાસ છે, બીજા નંબરનો દાસ છે એ શ્રી હરિનો દાસ છે. એટલે હાંકળ ઠેઠ હરિ હારે જોડાયેલી છે, માટે દાસ થવાનું કહ્યું. એટલે ભગવાનનું જ દાસપણું થયું. એ જો તૂટી જાય તો મારા જ ના પડે કે એના દાસ થશો નહીં. કેમ જઈ, મારો દાસ નથી. એનો દાસ હોય તો દાસ થવાનું કીધું છે, માટે કોનું દાસપણું થયું? મહારાજનું થયું. એટલે કહું છું કે મહારાજે પોતાના દાસ થવાનું જ કીધું છે, બીજા કોઈને નહીં. આમ લાંબુ તો એટલા માટે કર્યું છે કે આપણું અભિમાન સંપૂર્ણ ઝીરો થાય અને તત્કાળ પ્રભુની પ્રાપ્તિ થાય, એટલે કીધું છે. જો આપણા સ્વામી પરમેશ્વરના દાસના દાસ ન હોય તો આપણે એને સ્વામી માનવાની જરૂર નથી. આપણે એના દાસ એટલા માટે થઈએ છીએ કે એ કોક હરિના દાસના દાસ છે માટે, નહીતર નહીં. સ્વતંત્ર બ્રહ્મવાળાના દાસ થવાય નહીં, દાસના દાસ થવાય, મરી જવાય. એ ભગવાનના દાસ હોય નહીં ને આપણે એના દાસ થઈએ તો આપણી દિશા શું થાય, મને કયો જાય, ગોળો ને ગોફણ બધું જાય. માટે દાસ થવાની વાત સાંભળીને કોઈએ મૂર્ખાઈ કરવી નહીં. જેના દાસ થવું છે એ કોકના દાસ છે કે નહીં એ તપાસવું પડે, અને એ જેના દાસ થયા છે એ પરમેશ્વરના છે કે નહીં પાછા ત્યાં સુધી જોવાની વાત છે. આ કાંઈ આંધળા થઈને પડવાની વાત નથી. હો, કલ્યાણના માર્ગમાં ભોળાઈ રહેવું નહીં અને ખોટા આકરાય થવું નહીં. મેલી ડાપણ ભોળા પણ થઈ રહેવું દાસના દાસ. જોઈ, એમાં ડાપણ છોડી દેવાનું કીધું, ભોળાપણ છોડી દેવાનું કીધું, અને પાછું દાસના દાસ થવાનું જ કીધું. પાછું એ તો ઊભું રાખ્યું. કેવી સરસ વાત લખી. આ વાત એટલા માટે હું કરું છું કે જે ખુદ દાસ નથી એની ક્રિયા પોતાને ઓળખાવા માટે થઈ જવાની, થઈ જવાની, થઈ જવાની. જે દાસ નથી એની ક્રિયા, એના સંકલ્પો પોતાને ઓળખાવા માટે થઈ જવાના. પછી એ ધ્યાન ભજનને માળા કરતો હોય ને એકાંતમાં બેસીને એક ઓરડીમાં, તો પણ દાસ નથી ને એની એ ક્રિયા પણ પોતાની મહત્તા વધારવા માટે જ થઈ જવાની. સકામતામાં જ પરિણામ છે. માટે દાસપણું તો હૌ પહેલાં અતિ દ્રઢ કરવું જરૂરી છે. દાસ થવું એની તોલે કોઈ સાધન આવે નહીં, સમજ્યા? હો ચાંદ્રાયણ એને ઘરે પાણી ભરે દાસને ઘરે, સમજાણું? ધાણા પાણા, કૃષ્ણ વ્રત અને બીજા ત્રીજા અનેક નિયમો દાસને ઘરે દાસીપણું કરે એવું આ દાસપણાનું માધ્યમ છે. જે ભગવાનને ભગવાનના ભક્તનો દાસ નથી, સમજાણું,
એ ઊંધે માથે હોપારી માથે રહીને કરોડ યુગ તપ કરે ને તોય ભગવાનના દાસના દાસનો જે દાસ છે ને એનું રૂમાડું એ થઈ શકે નહીં, રૂમાડું ન થઈ શકે. બોલો, ખાલી પાણી પીને ચારધામની યાત્રા હાલીને કરે ને તોય દાસનું તો એ રૂમાડું નહીં. બોલો, એટલું એ સોરઠામાં માધ્યમ છે. હરિ કે દાસ કે દાસ તિનકે દાસ હોય કર, છલકપટ કરના નાશ વર્તના શુદ્ધ હોય કર. એ જે સોરઠામ વાત લખી છે ને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે બે રહસ્ય કહ્યા ને, એ તો પ્રગટ ભગવાનને વિશે. પૃથ્વી વજ્રની હોય એમાં વજ્રની કીલી સોડી હોય એવો ડરાવ કરવો, અને બીજું હરિના દાસના દાસના દાસ થઈને રહેવું. એ જે વાત છે ને એ બહુ અગત્યની છે. કાંઈ પણ હોય તો એનું ફળ મળે. આંબો રોપ્યો હોય કેરી મળે, ચીકુડી રોપી હોય ચીકુ મળે, કેળી રોપી હોય કેળા મળે. એમ દાસપણું આપણામાં હોય ને, પ્રગટ થયું હોય ને, તો એનું ફળ મળે. અખંડ આનંદમાં રહેવા એનું ફળ છે. ક્યારેય ભગવાનની આજ્ઞા બારું ન જવાય, મન ધાર્યું કરી ન શકાય એ એનું ફળ છે. એ મળવું જોઈએ ને ફળ. હું કહું છું આંબો રોપ્યો હોય તો કેરી મળવી જોઈએ, ચીકુડી રોપી હોય તો ચીકુ થવા જોઈએ, કેળ રોપી હોય તો કેળા આવવા જોઈએ. એમ દાસપણું આપણે આપણા હૈયામાં રોપ્યું હોય તો અખંડ આનંદ આવવો જોઈએ, અખંડ ભગવાનની મરજીમાં સંતની મરજીમાં વહેવાવું જોઈએ. એમ તો કરીએ નહીં. અને વળી દાસ શેના દાસ ભાઈ? મનના દાસ, ઇન્દ્રિયોના દાસ, દેહના દાસ, દેહના સંબંધીના દાસ, રૂપિયાના દાસ, સમાજના દાસ, નાત જાતના દાસ, ભગવાનના નહીં. હો ભગવાનના દાસના દાસ એ નહીં, કશું નહીં. એ તો કહેવાનું, બાકી ઓલું હાસું એ જ કહેવાનું, ખાલી બકવાસ. ચાલો, સંતો ગામડે જઈને શું કરે તે મહારાજને ગમે. ગામડે જઈને સંતો મંદિરમાં ભગવાનનો ઠાકોરજીનો ગભારો સાફ કરે, ગભારામાં પંખો ખરાબ થઈ ગયો તો એ રિપેર કરી દે, હરિભક્તોને હેત પ્રેમ આપે, હરિભક્તોને ભાવથી બોલાવે, એ રીતે કરે તો મહારાજ રાજી થાય. મંદિરને હમુ નમુ કરાવે, કાદલા ગોદડા તપાવી નાખે, ફરખું હરિભગત આગળ મુકાવે, અહીં બગડ્યું તૂટ્યું હરિભગતને પ્રેરણા કરીને હરખું કરાવી દે. આમ કરે જૂના સાધુ આવું કરતા, તમારાને ગમે. એ મંદિર આપણા જ છે, આપણે રહેવા ઉતરવા જ છે. આપણે જે સંસ્થામાં રહેતા હોઈએ એ સંસ્થાને જ આપણી માનની, અને ગામડે જે હરિભક્તો બિચારા ભજન કરતા હોય મંદિર બાંધીને, એ મંદિરને આપણે આપણું ન માનીએ તો આપણે સંસ્થામાં બંધાણા ગણાય. જેવી આપણી સંસ્થા આપણને આપણી લાગે, એમ જ ગામડાના મંદિરો પણ આપણને આપણા ઘરના લાગવા જોઈએ. આ સંસ્થાનો જે ઓરડો છે એ એમ લાગવું જોઈએ. જાણું ત્યાં હારી કોઈક વસ્તુ ભાળી તો ચોરીને અહીં લેતા આવો તો ઠાકોરજી રાજી થાય? ગામડાના મંદિરમાં સારું પુસ્તક હોય તો ઉપાડીને આ લેવા. આપણે તો બધા મંદિરો આપણું ઘર કહેવાય. સંપ્રદાયના ડખાને લઈને આપણને કોઈ મંદિરે ઉતરવા ન દે એ તો એક થઈ અંદરો અંદરની કુસંપની કથા. પણ એ મંદિર આપણા ઘર છે. જેવું કુંડળ કે જેવું વડોદરા, એવા ને એવા આપણા બધા મંદિરો આપણું ઘર છે. વડતાલ આપણું ઘર, ગઢડા આપણું ઘર, છપૈયા આપણું ઘર, બધા ઘર જ કહેવાય. નાના મોટા ગામડાના મંદિરો પણ આપણું ઘર જ કહેવાય.
એમની સેવા તે આપણા ઘરની સેવા જ કહેવાય. જરૂર હોય તે હમુનમું કરાવે ગામડે જઈને સાધુ, હરિભગતને ભજનનું સુખ આવે, સંપીને હરિભક્તો ગામડે મંદિરોમાં શાંતિથી ભજન કરે. મહારાજે એને માટે આ મંદિરો બંધાવ્યા છે. મારું તારું કરીને બાંધવા સારું તો બંધાવ્યા નથી, લઠ્ઠાલઠ્ઠી કરવા બંધાવ્યા નથી, અહમ મમત્વે કરીને અંદરો અંદર એકબીજાના અભાવ લઈને પાપ કરવાના તો આ સ્થાનો નથી. હે, આ તો શુદ્ધ થવાના સ્થાનો છે. આ બધી સંપત્તિઓ છે તે ભગવાનના ભક્તોના સંતોના અભાવને ખાતર થોડી છે, ભાવના વધે એને માટે છે. સાંપ્રદાયિક સંપત્તિ આપણને ભગવાનમાં સંતો ભક્તોમાં ભાવ વધારે તો એ સંપત્તિ છે ને એ આપણા માટે સુખદાયી ગણાય, માયા ન કહેવાય. પણ આ સંપત્તિ જ્યારે ભગવાનના સંતો ભક્તોનો અભાવ લેવડાવે, એમાં મમતા થઈ જતા, અહંતા થઈ જતા, ત્યારે આ બધી સાંપ્રદાયિક સંપત્તિ પણ માયા કહેવાય અને એ મોક્ષ બગાડે. કેમ જે એ જ હરિભગતનો સંતોનો બધાનો દ્રોહ કરાવડાવે ત્યારે જો મોક્ષ બગાડ્યો કે ન બગાડ્યો. માટે મંદિરોની સેવા કરવી એમાં મહારાજ રાજી થાય છે, કોઈ આપણું નથી મહારાજ સિવાય. સમજાણું, તમે માનતા હો તમારી ભૂલ છે. તમારું ઘર એક જ છે મહારાજની મૂર્તિ, બાકી તમારી ક્યાંય જગ્યા નથી, કોઈ ઘર તમારે નથી. દેહને ઘર માન્યું છે એ ભૂલ છે, કુંડળ વડોદરા કે બીજા કોઈને ઘર માન્યું છે એ ભૂલ છે. ઘર એક જ છે આપણું, ભગવાનનું ધામ, ત્યાં જ આપણું ઠેકાણું છે ને, ત્યાં જ રહેવાનું છે ને, ત્યાં જ જવાનું છે. અને સમજો તો ત્યાં જ છીએ, બીજે છીએ નહીં આપણે, જવાનું આવવાનું નથી. એ બાહ્ય દ્રષ્ટિએ છે, અંતર્દૃષ્ટિએ તો ભગવાન આપણા શરીર છે ને આપણે એના શરીર જ છીએ. અણુ છેટાપણું છે નહીં, એ છે ત્યાં આપણે છીએ ને આપણે છીએ ત્યાં એ છે. માટે આવી સમજણ શીખીએ તો ગમે ત્યાં હોઈએ સુખ રહે, શાંતિ રહે અને આનંદ રહે, ક્યાંય અહમમત્વ થાય નહીં અને અખંડ ભગવાન ભજાય. અને આમ નથી જે શીખતા એને બંધન થાય છે. જેમ સંસાર બંધન કરે છે એમ જ સંપ્રદાયની સંપત્તિ પણ માણાને બંધન કરે છે. જળ સંપત્તિ બંધન કરે છે એમ જ ચૈતન્ય સંપત્તિ પણ બંધન કરે છે. સંતો હરિભક્તો જે હોય આપણા કહેવાતા હોય તેમાં ખોટી મમતા થાય અહંતાને કારણે તો એ જન સંપત્તિ શિષ્ય સંપત્તિ પણ આપણને બંધન કરે, ભગવાનના સ્વરૂપમાં જોડાવા ન દે. એટલે એ પણ માયા બની ગઈ. જોયું, લ્યો આવું છે આ જ્ઞાન. આને વિદ્યામાં અવિદ્યા કહેવાય, તે બહુ ઓછા સમજે આ વાતને. માટે ભગવાનના જ સુખાર્થે આપણે છીએ, આ વાતને દિન પ્રતિદિન દૃઢ કરો. આપણે આપણા સુખાર્થે નથી, આપણે મહારાજના આનંદ ખાતરની ચીજ છીએ. આપણે આપણા આનંદ માટેના પણ નથી, આપણે પરાયા સુખ માટે, પરને માટે આપણું અસ્તિત્વ છે. હરિના આનંદ ખાતર આપણું હોવું છે, એના વપરાશની આપણે ચીજ છીએ. આપણા આનંદ ખાતર આપણે નથી, એના આનંદ ખાતર આપણું અસ્તિત્વ છે. આ વાતને સમજી જવાની જરૂર છે. દાસને સુખ છે, સમજાણું, બીજા કોઈને સુખ જ નથી. જેટલો જેને અહંકાર એટલું એને દુઃખ, જેટલું એ પરમેશ્વરનું આધીનપણું સ્વીકારે એટલો સુખ્યો.
આ સિદ્ધાંત આમ જ રહેવાનો, યુગો ઉયા જાય તોય. પણ એ વાત જલ્દી પ્રાપ્ત થતી નથી, વર્ષોના અનુભવ પછી ધીમે ધીમે ભગવત કૃપાથી, સદગુરુની કૃપાથી આ વાત દઢ થાય છે અને અહંકાર ઝીરો થાય. સત્સંગ કોને કહેવાય? સંતોની કંઈક સેવા મળે, સંતો સાથે ગામડા ફરવા જવા મળે, સંતો કેમ કરીએ, સંતોની સાથે આનંદ ઉત્સવ કરીએ, સંતોના દર્શન થાય, સંતોને જમાડવા, સેવા કંઈ લાભ લઈએ, સંતોનો સહવાસ, આ બધા હોય સત્સંગ કર્યો કહેવાય. સંતોને મળીએ, સમજાણું? ધૂન કોને કહેવાય? ભગવાનના નામને રાગ તાલમાં ગાવા એને ધૂન કહેવાય. સ્મરણ કોને કહેવાય? સ્વામિનારાયણ 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 કરીએ એને સ્મરણ રટણ કહેવાય, રાગ તાલ વિનાનું. સમજાણું? મુખથી સ્મરણ થાય ને મનમાંય થાય. કથા કોને કહેવાય? કોઈ સદગ્રંથનું વાંચન કરતા હોય, સાંભળતા હોય તે કથા કહેવાય. વાર્તા કોને કહેવાય? શાસ્ત્ર વાંચીએ અને વચ્ચે વચ્ચે સમજાવીએ, જે સમજાવીએ એ વાર્તા. અથવા તો વગર શાસ્ત્રે જે પ્રવચન આપીએ, વાતો કરીએ તે વાર્તા કહેવાય. ગ્રંથ વાંચીએ કથા કહેવાય. કીર્તન કોને કહેવાય? ભગવાનના ગુણાનું વાદને રાગ તાલમાં ગાઈએ એને કીર્તન કહેવાય. શાસ્ત્રાર્થ કોને કહેવાય? બે પક્ષ કરી કોઈ વિષય ઉપર પરસ્પર ચર્ચા કરીએ, દલીલો કરીએ એ શાસ્ત્રાર્થ કહેવાય. ગોષ્ઠી કોને કહેવાય? એક બે કે બે ચાર જણા ભેગા થઈને અંદરોઅંદર એકબીજાની મૂંઝવતી બાબતોને ખોલીએ અને એના સમાધાન માટે જે કંઈ વાતોચીતો થાય એને ગોષ્ઠી કહેવાય. આ બધું કામનું છે, કરવું જોઈએ. આપણે 40મા તરંગના છેલ્લા બે સોરઠા આપને સંભળાવું છું, પછી 41મા તરંગમાં જશ. ભગવાન શ્રી હરિ ફરેણી ગયા અને ત્યાં પહેલાં તો એ ફરેણી જતા હતા ત્યારે કથા વાર્તાનો વરસાદ કરતાં કરતાં ગયા, વાતોનો વરસાદ કરતાં કરતાં. એ વાત મને બહુ ગમી. પછી ત્યાં આયરોને એમ કીધું કે તમે શ્રીકૃષ્ણના દાસ છો માટે સંતોના પણ દાસ છો. એ વાત બહુ ગમી. પછી આયરો બધા કે તમે તો પહેલાં અમારા ભેળા ભમતા ભૂલી ગયા, હવે અમને તમારા માન્યા હોય તો અમારું કંઈક ગ્રહણ કરો, હજી દૂધ દહીં અમારા લ્યો મહારાજ કે લઈ આવો. પછી લાવ્યા, પછી મહારાજે બધું દૂધ પીધું ને પાયું, એવું લખ્યું છે આમાં. પહેલાં પ્રભુએ પીધું, સંત કુપી છે પીલવાય, નૃપતિ સંગ તે પાયે સબ. અસલ ભાષા છે, આપણને તો આ ભાષાનો અભ્યાસ નહીં, આ અસલ ભાષા કહેવાય, પીએ પીઆઈએ. પણ પછીનો સોટો બહુ સરસ છે. હરિજન કીને મગન, જય સો ભાવ સો કિંતે હે. આ સોઠામાં તણી વાત મને બહુ ગમી, કહી દો. કઈ તણી વાત તમને ગમી? કઈ ગમી? તારે કુછ ખ્યાલમાં આયા નહીં? આયા. હરિજન કીને મગન, જૈસો ભાવ સો કીન તેહી.
જેવો હરિભગતનો ભાવ હતો એવું કરીને એને રાજી કર્યા. આપણે એવું માનીએ છીએ ને કે આપણે ભગવાનને રાજી કરીએ છીએ, હાવ ખોટું છે. આપણે હું ભગવાનને ધૂળ રાજી કરીએ, આપણે ખાલી ભાવ રાખવાનો છે મારા મહારાજને આનંદ થાય, બાકી આનંદ મૂર્તિ છે આપણને આનંદ આપે છે. હો ખરેખર એ જ આનંદ આપે છે. મને આજ તો એવો વિચાર આવ્યો કે મહારાજને કોઈ દી આપણે એવું ન કહેવાય કે મેં તમારી આટલી સેવા કરી, સંતોની આટલી સેવા કરી, હરિભગતની મેં આટલી સેવા કરી, મેં આટલું આ કર્યું, એવું કહેવાય નહીં, બોલાય જ નહીં. આપણે એક જ વાત રખાય, મહારાજ તમે મને તમારી ને તમારા સંતો ભક્તોની આટલી સેવા આપી, તમે મને સેવા આપી, એટલું જ બોલાય. કોઈ દી ન કહેવાય કે મેં આટલું કર્યું. તું હેનો કરતો હતો, એ તો તને એ લાભ આપ્યો, મને લાભ આપ્યો તમે, આમ જ કહેવાય. મેં આમ કર્યું એમ તો બોલાય જ નહીં. જે એવું બોલતા શીખી ગયો કે મેં આટલી સેવા કરી, મેં આટલું કર્યું, એ અવળે રસ્તે સીડ્યો છે. આટલું જ બોલતા શીખાય દાસને કે મહારાજ હે સંતો ભક્તો તમે મને સેવાનો લાભ આપ્યો, મને દૈન કર્યો, તમે મારામાં બહુ કરુણા કરી, એમ કહેવાય. પણ એમ ન કહેવાય કે મેં આટલું કર્યું, મેં આમ કર્યું, મરી ગયા દાસ પણ ગયું. પછી બીજો મને વિચાર આવ્યો કે આપણે કોઈથી ભગવાનને એમય ન કહેવાય કે મેં તમારી આજ્ઞા પાળી છે, એમ મેં તમારી આજ્ઞા પાળી છે, કેમ ધામમાં ન લઈ જાઓ, મેં શિક્ષાપત્રીમાં તમે લખ્યું એમ બધું કર્યું છે, મેં આજ્ઞા લોપી નથી, એવું ન બોલાય. આવું શોભે નહીં આપણને. આપણે તો એમ બોલાય કે મહારાજ તમે બહુ દયા કરીને અમને આજ્ઞા કરી, ન કરો તો હું કરી, બહુ કૃપા કરીને તમે શિક્ષાપત્રી લખીને અમને દીધી, ઓહો કેટલો તમારો રાજીપો, તમે અમને આજ્ઞા કરી, આમ કરજો, આમ ન કરતા, આમ રહેજો, આમ ન રહેતા, આહા મહારાજ તમે બહુ દયા કરી, અમને આજ્ઞા કરી, તમારી આજ્ઞા મને ક્યાંથી, આહા એમ કહેવાય. આવું ન કહેવાય કે મેં તમારી આજ્ઞા પાળી છે, મેં આમ પાડ્યું છે. એ ભાઈ રવા દે ને, તાર બાપે આજ્ઞા ન કરી હોત તો હું પાળત, એની કૃપા સમજ, પાડ્યું છે ને મેં એમ કર્યું છે ને એના ડીંગા દેમાં. આવા વિચાર આવ્યા બે, તો તમે આગળ કયા માનજી વિચાર આવ્યા હવારે પૂજા. આ સોર્ઠો છે ને એમાં મને આ બહુ ગમ્યું, જેવો એ ફણેણીના આહિર હરિભગતનો ભાવ હતો, એને જેવો ભાવ હતો એવું કરીને હરિજન કીને મગન એને રાજી કર્યા. આપણે છે ને બધાય આપણને ગમે એવું કરીએ, હામાને ગમે એવું કરતા આપણે હજી શીખ્યા જ નથી. અને ભગવાન સ્વામિનારાયણ તો જુઓ કેટલા દાસપણે વર્તે, ફરેણી ગામના અભણ માણા જાડા બોલા એને ગમે એમ કરીને એને રાજી કરી લ્યો. જોયું કેવું કહેવાય ભગવાનનું કામ, જૈસો ભાવ શોકીન તે, જેવો એનો ભાવ હતો તેવું કરીને હરિજન કીને મગન ખુશ કરી દીધા. થાય આપણા તે આપણે બધા ભેળા રહી છીએ, પણ કોક આપણો ભાવ એમ કરે એમ આપણને ઈચ્છા રહે, બીજાને ગમે એમ કરવાની આપણને ઈચ્છા નથી રહેતી. બીજાના ગમતામાં રહેવું એને અખંડ વૃત્તિ કરતા ગોપાલ સ્વામીએ કઠણ કહ્યું, એટલા માટે કે એ કઠણ છે જ એ મહારાજ કરતા. લ્યો આ લોકમાં મહારાજને ગમે નહીં આ ગંધારીઓ લોક, તોય આપણને સારું રહ્યા. મહારાજને ખાન પાન ભોગ હું ગમે, આ દૂધમાં પ્રભુને હું રસ હોય, પણ ઓલ્યાને રાજી કરવા ભગવાને દૂધ પીધું. હરિજન કીને મગન દૂધ પી, હારા કપડા હોનેરી શણગાર વસ્ત્ર ભગવાનને હું ગમે, બધું ધૂળ હું ગમે એને. પણ આપણે બધા ખુશ થાય એટલે એ હોનેરી કપડાં પહેરે, ઘરાણા પહેરે, ઘોડા ખેલવે,
ખાનપાન જે ધરાવો એ ખાય. બોલો, આપણા સારું એને આ બધું કરવું પડે ભગવાનને. બોલો, કેટલું પ્રભુએ પોતાનું ઊંચું પદ હેઠું મેલ્યું છે ત્યારે આ બધું થતું છે. એની ક્યાં મોટા અને ક્યાં આપણે અહીંયા ત્રણ ગુણ વશ વર્તી બ્રહ્માંડના ખૂણામાં જરીક જેટલા અહંકારી ને હાવ ઇન્દ્રિયાધીન જીવો, તોય આપણને રાજી કરવા? એ આપણને ગમે એમ કરે. હરિજન કીને મગન, એટલે આપણને રાજી કરે. એટલે ભાઈ, એને આપણને રાજી કરવાના હોય, આપણે એમને રાજી કરવાના હોય, પણ એણે આપણને રાજી કર્યા. આ વાત છે, માટે ભૂલે ન કહેવું કે મેં આમ કર્યું છે ને તેમ કર્યું છે. એટો બે, તને એ કરવા દીધું એ તારા ભાઈ છે, તે કર્યું નહીં. મેં આમ પાડ્યું છે ને તેમ પાડ્યું, એટો બે, તને એણે પાળવાનું બતાવ્યું એ જ તારા ભાઈ ગમે જ તઈ તે પાડ્યું નહીં. અને પછીની વાત તો એટલી બધી સરસ છે. જાની હરિ નિજ તન, અદ્ભુત ચરિત્ર સો કિન ત્યાં. જાની હરિ નિજ તન, જોયો ભગવાને તે સૌ ભક્તોને પોતાનું તન માનીને આ અદ્ભુત ચરિત્ર કર્યું. ભગવાન આપણને શું માને છે? એનું તન. લ્યો સાંભળો, જોત ખરા, આપણને પરમાત્મા એનું શરીર માને છે, આપણે એને આપણો આત્મા નહીં માનતા. ઓ, આપણી ભૂલ છે ને. ભગવાન આપણને માને છે. આમાં લખ્યું છે, જાની હરિ નિજ તન, અદ્ભુત ચરિત્ર સો કિન ત્યાં. એ હરિભક્તને પોતાનું શરીર માનીને આવી લીલા ફણેણી કરી. કેટલી પ્રભુની કૃપા છે આપણા બધા ઉપર. આપણને એનું શરીર માને છે, તો આપણે એને આપણા શરીરે માનવા જોઈએ કે નહીં? એ માને છે આપણને એના, તો આપણે આપણા એને માનવા જોઈએ ને? આપણે કોકને માનીને બેઠા થઈ જો ને ભાઈ, આ તો ઓલિયાના જેવું થયું છે, ભરતું હરીના જેવું. હો, કોણ મહાત્મા શ્લોક બોલશે માઇકમાં સરસ મજાનો? યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા, સાપ્યન્યમિચ્છતિ જનમ સજનોન્યસક્તા, અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા, ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ માં ચ. શું ગાયું સાધુએ? હે, કાંઈ સમજાણું નથી. કહેવાનું એવું છે કે ભગવાન આપણને ચાહે છે, અને આપણે છે ને બીજાને ચાહીએ છીએ, અને આપણે જેને ચાહીએ છીએ ને એ પાસે આપણને નહીં ચાહતા, એ વળી બીજાને ચાહે છે, એ પાસે એને નહીં ચાહતા, એ વળી બીજાને ચાહે છે. આમ છે બધું. એટલે કહે છે, ધીક તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ, એને ધિકાર, એને ધિકાર, એને ધિકાર, ને આપણને ધિકાર, 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 ધિકાર. આવું છું. માટે પરમાત્મા આપણને જો એનું તન કહેતા હોય, આપણને પ્રભુ એનો આત્મા માનતા હોય, તો આપણે હવે બીજે માથા મારવાનું ન હોય. ભગવાનની હારે વળગી જવાય, મારો નાથ મારો ધણી કરીને ચોંટી જવાય, પાર કરાય. એ વાત છે. પૂર ત્રીજો તરંગ 41મો. ભોર ભયે તબ શ્રી હરિ, ત્યાર ભયે તત્કાલ, જી 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 જી. આયે ગુંદાલા ગામ વૃદ્ધિ, કરુણા કરી દયાલ. સવાર થયો એટલે ભગવાન શ્રી હરિ નિત્યકર્મ કરી ફણેણી ગામથી ચાલવા તૈયાર થઈ ગયા. દયાળુ કરુણા કરીને ગુંદાલા ગામ પધાર્યા. ખબર સુની ઘનશ્યામ કી, હરિજન ભયે આનંદ, પ્રેમ દુર અતિ હોય કે આયે વૃંદ કે વૃંદ. ભગવાન પધારે છે, ભગવાન પધારે છે એમ ગુંદાળામાં ખબર પડી, એટલે બધા જ હરિભક્તો ઘણો જ આનંદ પામી
પ્રેમાતુર થઈ ટોળે ટોળાના રૂપમાં ભેગા થઈને આવ્યા બધા મહારાજની સામે. આનંદજીભાઈ, કરમશીભાઈ વગેરે વાણિયા, પછી મીઠાભાઈ વગેરે હોની, લાખાભાઈ કુંભાર, કેસરબાઈ આદિ બધી સ્ત્રીઓ બહુ ભેળા છે. આવો બધા મળીને મહારાજની સન્મુખ આવ્યા. ઢોલ આદિ વાજિંત્ર વગડાવીને શિયાળીને પોતાને ઘેરે પધરાવ્યા. તેદી મંદિર નહીં, ઘેર ઘેર પલંગ બિછાવ્યા. ઘણા સ્નેહથી શિયાળીની પધરામણી કરી. તે વેળાએ હાકરના થાળ ભરે ભરે ગુંદાળાના હરિભક્ત શ્રીજી મહારાજની પૂજા કરતા મોરમો કે હાકરનો થા. ગામના બધા લોકો આવીને શિયાળીના ચરણોમાં નમીન પગે લાગતા. શિયાળી તેમને બોલાવી મુઠીઓ ભરી ભરીને હાકર આપતા. બોલ્યા, થાળ ભરી ભરીને હાકર પ્રભુને અર્પણ કરતા ને ભગવાન મૂઠા ભરી ભરીને બધાને વેચતા. કેવી દિવ્યતા જુઓ તો ખરા, કેવો પ્રેમ, કેવો ભાવ. પછી હાકર જ આપતા એટલું નહીં, હાકરથી હો ઘણો મીઠો ઉપદેશ આપતા, મજબૂત ઉપદેશ. તિનકુ કહે સતસંગ હી કરના, માથે હે જરૂર હી મરના. હાકર દેતા દેતા ઉપદેશ દે, માથે હે જરૂર હી મરના. એ ભાઈ, મરવાનું માથે છે. સત્સંગ જો જો કરતન જે, જમપુરી મેં સોજાવત તે, જમપુરી મેં સોજાવત તે. તિનકુ કહે સત્સંગ હી કરના, સત્સંગ કરજો. એક દી મરી જવાના માટે ભગવાનની ભક્તિ કરીને તમારા જીવનો ઉદ્ધાર કરજો. ભાઈઓ, જે લોકો સત્સંગ કરતા નથી, નિયમ પાળતા નથી, ભગવાનની ભક્તિ કરતા નથી, તે મરીને જમપુરીમાં જાય છે. જમતે દેતી હા બહુવિધ મારા, બહુવિધ મારા. જમતો ત્યાં ને બહુ પ્રકારે મારે, બહુવિધ મારા. પીછે કરત જીય બોત પોકારા, પછી જીવ બહુ વરાળા પડે. જિંદગી તમે જેને માટે ઘસી મારી, તે લોકો તમને કાંઈ કામમાં નહીં આવે. માટે પરમાત્માનો આશરો કરજો અને હાચા ગુરુ ગોતીને એને શરણે જાજો. બહુ સરસ વાત કરે ગુંદાળા. મિથ્યા ગુરુ કી કામ ન આવે, મિથ્યા ગુરુ કી કામ ન આવે, સાચે ગુરુ હોય તે હી છોડાવે, સાચે ગુરુ હોય તે હી છોડાવે. સાચે ગુરુ હે સત્સંગ માહી, સાચે ગુરુ હે સત્સંગ માહી, ઓ સાચે ગુરુ હે સત્સંગ માહી, સાચે ગુરુ હે સત્સંગ માહી. સો જાની તે હી ગ્રહ ના પાહી, સો જાની તે હી ગ્રહ ના પાહી, સો જાની તે હી ગ્રહ ના પાહી, સો જાની તે હી ગ્રહ ના પાહી. મિથ્યા ગુરુ કી કામ ન આવે, મિથ્યા
गुरु किए कान आवे साचे गुरु होय तेहि छोरावे साचे गुरु होय तेहि छोरावे आई बात दिमाग में खोटा गुरु काय काम नो लगे हाचा गुरु ओई जंपुरी में छोड़ावे દેહના સંબંધી હગા વાલા નાચ જાત કોઈ નો છોડાવે તમારા રૂપિયા છોડાવે ગમે એમ કરી પોતાનો વાપરવાનો માટે સાચા ગુરુ કરજો અને સાચા ગુરુ તો આ સત્સંગમાં છે એ સાચા ગુરુને જાણી લ્યો અને એનું બાવડું પકડી લ્યો એ સાચા સંતને તો તમને ધામમાં લઈ જાય કે છે ભાઈ સાચા સંતનો હાથ પકડી લો એમ કે જોયું બાવા બાહ ગ્રહણ કો સંત હે આહી કહે આહી બડ ભાગી કો જો મનાત તાહી બડ ભાગી કો મનાત જો તાહી બાઈ પકડવા યોગ સાધુ અહીં છે કેસ મહારાજ કેસ સંસારમાં ડૂબનારાનો હાથ પકડનારા સંતો અહીં છે પણ ભાગ્યશાળીને આ વાત મનાઈશ બધાને મનાતી હે ગુંજાળા ગામના ભક્તો આવો સત્સંગનો જોગ વારંવાર થોડો પણ આવવાનો નથી લગારા ન મળે લગારે ન મળે આ તો તમારા ભાગ કે તમને મળી ગયો મારી વાત માનજો સાચા ગુરુ સત્સંગમાં છે એ સંતને ઓળખીને એને શરણે થાજો એનો હાથ પકડી લેજો અને ભક્તિ ભજન કરજો નહીં જમપુરીમાં જાહો કે અને આજ મારી વાત તમને આ નહીં મનાય તો પાછળથી રોઈ રોઈને મરશો કે પીછે સંભારોગે હિરોઈ તબ નહીં તુમ સન્મુખ જોઈ સમય જતો રહેશે પછી અમને યાદ કરીને રડશો પણ ત્યારે તમે સત્સંગ સન્મુખ થઈ શકશો નહીં વેળા વીતી ગઈ છે ऐसे बात सुनी हरि केरी सब जन हरि के शरण भेरी सब जन हरि के शरण भेरी एवी महाराजे धार बंद बात करी हाकर भेळियो बदन गळे होहरी गई આવડવું જોઈએ જીવને શરણે લેતા કલ્યાણ કરતા મહારાજને આવડે આપણને શું આવડે બોલો સબજન હરિ કે શરણ ભૈરી આવી મહારાજની વાત સાંભળીને જેટલા આવ્યા હતા ને બધાએ મહારાજને શરણે થઈ ગયા કહો વાવા વાવા ભગવાન આગળથી વર્તમાન લીધા આમ ગુંદાળાવાળાના કલ્યાણ કરીને શ્રી હરિ ત્યાંથી ચાલવા તૈયાર થયા શરીરે બધા સ્વનિરી વસ્ત્ર પહેર્યા છે અખિલ ભુવનપતિ રાજા ધીરાજ બનીને ઘોડે સવાર થયા છે ગુંદાળાથી નીકળેલા શ્રીહરી જેતપુર પધાર્યા સમાચાર સાંભળીને સમગ્ર હરિભક્તો સામે આવ્યા તે નામ આ પ્રમાણે છે હરિભગતના નામ સાંભળો વામન ભટ્ટ અજરામર જયરામ અને જીવનભાઈ વેલુબાઈ દેવબાઈ પુતળીબાઈ અને પાર્વતીબાઈ એ બધા વિપ્રો નિષ્કામ ભક્તો હતા વાવા ફળની બધા સુરવીને સમાધિનિષ્ઠ હતા બોલો આ બધા નિષ્કામ ભક્તો હતા ફળનીમાં તેદી રામાનંદ સ્વામી બહુ જતા ને બહુ સારો સત્સંગ એટલે બધા સમાધિનિષ્ઠ અને બધા સુરવીર ખરેખરા ગુરુ ભક્ત જેતપુરના હરિભગતમાં ભગવાનભાઈ ડુંગરભાઈ ભાણોભાઈ માવજીભાઈ અને અજુભાઈ એ કણબી હરિભગત હતા બધા હુથારમાં ઠાકરસિંહ હતો એક આંબો હતો માનુભાઈ અમરભાઈ અને ટબીબાઈ
ઉતારમાં ટપી ભાયા હતા, મૂળ ગામ હાંકલીના. પછી ક્યાં રહેવા આવ્યા હતા? જેતપુર. હા, રહેવાય છે જેતપુર. બહુ ભગત હતા, એને રોજ મહારાજના દર્શને જવાનું મન થતું હતું. પછી એક દી તેના બધા ધણી ભણી ગયા ને ખેતર, તે પોતે મારા સારું ભાત બાટ લઈને પૂગ્યા ફણેણી. મહારાજને ત્યાં જમાડ્યા ને મહારાજ સામું જોઈ સમાધિ થઈ ગઈ ને વાહે એના બધાને ખબર પડી, તો હડીઓ કાઢીને હણી ફણેણી આવ્યા. અમારા માણાને હું કહી નાખ્યું. આવું થયેલું આ ટબીબાઈનું. મહારાજ કહે તો ગયા સમાધિ. પછી સમાધિમાં જાગ્યા. ભાવિકના ભગવાન છે, બીજા કોઈના નહીં. સમજી ગયા ને? તે બધા ભક્તો શ્રીહરિ પાસે આવ્યા અને અપાર પ્રેમભાવથી ચરણોમાં પડ્યા અને સૌ હરિભક્તોના મનમાં ઘણો આનંદ ઉલ્લાસ થયો. ભાદર ગંગા બહત હે ભારી, નાયે ત્યાં સ્વામી બહુ વારી, શ્રીહરિ આપ નાયે બહુ વારા, સંત સંગ સબ લઈકે સારા. જેતપુર પાસે ભાદર નામે મોટી નદી વહે છે, ત્યાં રામાનંદ સ્વામી ઘણીવાર નાયા છે અને શ્રીહરિ પણ મોટેરા બધા સંતોને સાથે લઈને અનેકવાર નાયા છે. નદીમાં જ્યાં પાણી ઉછળીને ધોધના રૂપમાં વહેતું હતું ને, ત્યાં મુક્તાનંદ સ્વામી આદિ સંતોને સાથે લઈને શ્રીહરિ ગયા. બરાબર પાણી વહેતું હતું ત્યાં. જેતપુર ગામથી ઉત્તર દિશામાં તે પુષ્કળ જળ પ્રવાહ વહેતો હતો, ત્યાં સ્નાન કર્યું. તે પ્રવાહમાં જો અજાણ્યો માણસ નાવા પડે ને તો એના પ્રાણ જાય, એવી ત્યાંની સ્થિતિ હતી. જ્યાં મહાન વિકરાળ એવો વળાંક છે ત્યાં નાવામાં લોકોને ડૂબી જવાનો ભય રહેતો હોય છે. અનુભવ રહિત માણસ જો તે પાણીમાં પડે તો નિશ્ચિત તેનું મૃત્યુ થઈ શકે. તેને જોઈને શ્રીહરિએ કહ્યું, આ ભયાનક સ્થળથી સૌ દૂર રહેજો. એટલે બધા સંતો તે સ્થળથી દૂર રહીને નાયા. સ્નાન કર્યા પછી બધા હોનેરી વસ્ત્ર પહેર્યા અને શ્રીહરિ રંગ લેરી બન્યા. ભાદરનો તે કિનારો ઘણો સુંદર હતો, તેમાં શ્યામ મણિ જેવા વિશાળ પથ્થર ઘણા હતા. મહારાજને આવું બધું ગમે. શ્રીહરિએ તેમાં શ્યામ પથ્થરની મોટી ખડક દેખી, તે ઊંચાઈમાં સૌથી વધારે ઊંચી હતી. બધાને દર્શન દેવા માટે શ્રીહરિ તેના ઉપર ચડીને બેઠા, શ્યામ પથ્થરની શિલા ઉપર. એટલે બધા ગામના આવેલા ને ટબીબાઈન બધા શિલામાંથી અધેર ચડીને બેઠા આવું દર્શન થાય એટલે. અને આધાન સ્વામીએ વર્ણન કર્યું, શ્યામ મણિ કોટુંડ એક દેખે, શ્યામ મણિ કોટુંડ એક દેખે, ઉચ્ચ પને મેં સબ સુવિશેખે, ઊંચાઈમાં બધા કરતા વધારે સબ સુવિશેખે, ઉચ્ચ પને મેં સુવિશેખે, ધ્યાન ધરો, સબ સુવિશેખે, તેહી પર બેઠે શ્યામ હી જાય, તેહી પર બેઠે શ્યામ હી જાય, સબકુ દેત સબકુ દર્શ દેન હિત તાઈ, સબકુ દર્શ દેન હિત તાઈ, સબકુ દર્શન દેન હિત તાઈ, સબકો દર્શન દેન હિત તાઈ. તે સમયે જેતપુર શહેરના અપાર લોકો શ્રીના દર્શન કરવા માટે ત્યાં આવ્યા. તેઓ ફૂલના હાર અને મેવાઓને લાવ્યા હતા. ફૂલના હાર ને મેવા લઈને આવ્યા હતા. લુખારામ ધોળિયા નહોતા આવ્યા. શું શું લાવ્યા હતા? ફૂલના હાર અને તો હાર અને આહાર બે લઈને આવે એને કહેવાય હેત અપાર. હાર અને હા, ઘણા તો હારમાં જ આહાર લાવે. ફૂકા મેવાના હાર વહીમાં હારમાં હાર આવે ને. બધું લઈને આવ્યા. શ્રીહરિને મોટા દેવ માનીને ફૂલહાર પહેરાવ્યા. એ બહુ મહિમા નથી, હજી નવું નવું છે. જેતપુર ગામ ભાદર નદીને કિનારે રહ્યું છે. જોજો વર્ણન કરે ગામનું નદીનું. આ ધારાનંદ સ્વામી એટલે મહાન કવિ છે. જેતપુર ગામ ભાદર નદીને કિનારે રહ્યું છે. તેને ચોતરફ મોટો પથ્થરનો કિલ્લો છે. તેમાં ઘણા મજબૂત બુરજ હતા. તેનાથી તેની શોભા ઘણી દીપતી હતી. રાજદરબારમાં હાથ માળનો મહેલ સુહામણો હતો. ચારે તરફ તેને ઝરૂખાઓ શોભતા હતા. તે ઘણો વિશાળ અને ઉજ્જવળ હતો. નદીને કિનારે અનેક જાતની ફૂલવાડીઓ હતી. બગીચાઓમાં રહેલા જાત જાતના વૃક્ષો મનમાં સ્નેહની ભાવના ઉપજાવતા હતા. શ્રીહરિ કહે, નદીને કિનારે જે પૂર હોય તેની શોભા સૌથી અધિક દીપે છે.
નદીને કિનારે પૂર હોય એની શોભા મહારાજને ગમતી, એની શોભા સૌથી અધિક દીપે છે અને તે અમને બહુ સૌથી વધારે ગમે છે કે લ્યો જ્યાં જ્યાં આવશે પૂરહી જોઈ દો દિન અધિક રહે હમ સોઈ. જ્યાં જ્યાં આવું પૂર હોય ત્યાં ત્યાં અમે બે દિવસ વધારે રહીએ કે મજા આવી જાય અમને. નદી તટ હી જોઈ કે જારી અધિક રહે ત્યાં દિન વિચારી. નદીના કિનારાની જાળી જોઈને તો વધારે દિવસ રહેવાય જાય. ઝાડવા મહારાજને ગમતા, નદી મહારાજને ગમતી, સમજાણો. સો પવિત્ર સ્થાન મહા કહાવે, ધ્યાન કરત આનંદ ઉપજાવે. જોગીકુ એ મહાસુખદાયી, યોગ કલા જો જાનત થાય. કે નદીના કિનારાનું સ્થળ ઘણું પવિત્ર કહેવાય, સમજા. ત્યાં ધ્યાન કરવામાં આનંદ થાય. મહારાજને નદીની કિનારો ભાળે ને ધ્યાન કરવાનું મન થાય. આપણને સારો નદીનો કિનારો ને સારું લોકેશન ભાળીને ત્યાં સંસ્થા જીકવાનું મન થાય. એ કાંઈ મોટી સંસ્થા જીકી દેવી કે. પણ મહારાજને તો ત્યાં નદીના કલરવના પ્રવાહના અવાજને સાંભળીને આમ ખળ પાણી વહેતું હોય ને એ સુરાવલી સાથે જ આમ ધ્યાન થાય ને તો મજા બહુ આવી જાય. એટલે મહારાજને આવું જ્યાં સ્થળ સારું દેખાય ને ધ્યાન કરવાનું મન થાય. ઠેઠું એમ જ રહ્યું મહારાજને. મહારાજ કે અહીંયા ધ્યાન કરવામાં આનંદ થાય છે. જે યોગની કળાઓને જાણતા હોય એવા યોગીને માટે તો આ સ્થાન ઘણું સુખદાયી છે. યોગ કળા જાણતા હોય એને માટે, બીજા માટે નહીં. શ્રી હરિ આવી વાતો કહે છે પથરા પર બેઠા બેઠા. તે સમયે જેતપુર ગામના રાજા ત્યાં આવ્યા. હા, રાજાને ખબર પડી. રાજા આવ્યા, પ્રજા મોર પૂગી ગઈ. રાજા આવ્યા ને મહારાજ આવી બધી વાતો કરતા હતા. તેઓ કાંઠી દરબારોની જ્ઞાતિમાં શિરોમણી ગણાતા. ઉનડ ખુમાણ જીતનો વાલાક દેશ કહાવે તીતને મેં તે રાજ રહાવે. આને કહેવાય રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરે છે ગ્રંથ. હમણાં જે વર્ણન આવ્યું ને એ નદી કિનારાની જે દૈશિક પરિસ્થિતિ, આવું હતું બધું. બગીચા હતા, નદી હતી ને પાણી હતું. હવે રાજા કોણ હતા ને ક્યાં ક્યાં સુધી રાજ હતું એ બધું વર્ણન આવે. આ બધી ખબર પડતી હોય ને પડે કે આમાં શું શું વર્ણન થાય છે. 200 વર્ષ પહેલાંની પરિસ્થિતિઓ કહેવાય આ બધી. રાજકીય પરિસ્થિતિ, કૌટુંબિક પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ, સાંપ્રદાયિક પરિસ્થિતિ, રાજા પ્રજાની રીતિનીતિ બધું વર્ણન હોય. એમાં જેટલો વળાંક પ્રદેશ કહેવાય છે તે બધામાં ઉનડખુમાનું રાજ હતું. તેઓ હરિભગત હતા. ત્યાંના રાજા મૂળુવાળાના માસિયાઈ ભાઈ થતા. જેતપુરના રાજા મૂળુવાળા, સમજ્યા, જેતપુર વાળાનું રાજ કહેવાય. એ ભલવાળો થઈ ગયો ને તો. પણ ત્યાં આ ખુમાણ કેવી રીતે આવી ગયા તો કહે છે કે આ સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટના રામાનંદ સ્વામી વખતના સત્સંગી એના માસિયાઈ ભાઈ થતા. જેતપુરના રાજા મૂળુવાળાના માસિયાઈ ભાઈ. આમને કોઈ પરિવાર હતો નહીં એટલે એમને અહીં લાવેલા. કારભારને વહીવટ બધો સોંપ્યો. આ હરિભગત હતા ઉનડ ખુમાણ. લ્યો વાત આમ છે. એટલે રાજા જૈતાવાળા અને મૂળુવાળા નામે બે ભાઈ શ્રીહરિ જ્યાં બેઠા હતા ત્યાં હરખપૂર્વક આવ્યા. એટલે આ બે પહેલાં ઉનડખુમાણ આવ્યા અને એમણે જઈને દરબારોને સમાચાર આપ્યા જેતપુરના મૂળ ગ્રાસદારોને. એટલે જૈતાવાળાને મૂળુવાળા બે ભગવાન બેઠા હતા ત્યાં નદીને કાંઠે આવ્યા, હરખપૂર્વક આવ્યા. બધા કુટુંબને સાથે લાવ્યા હતા. આ તો કુટુંબ કબીલા રાજરાણીઓ સાથે આવ્યા. આવીને શ્રીહરિને પગે લાગ્યા. તેઓ આવ્યા એટલે શ્રીહરિએ તેમને પાસે બોલાવીને બેહાડ્યા. શ્રીફળનો થાળ ભરીને લાવ્યા હતા તે સમયે તે શ્રીહરિ આગળ મૂક્યો રાજાઓએ. પછી બંને હાથ જોડીને તેઓ શ્રીહરિ પાસે બોલ્યા. બહુ બોલે હો મીઠું. રાજા રજવાડામાં મીઠું બોલવાનું બહુ અદ્ભુત બોલે. જો ધન્ય આજ હી ભાગ્ય હમારે સહેજે દર્શ ભયે હું તુમારે. હમ અધમ હે મહા અતિ પાપી તુમારે દર્શન હોય કદાપી. આજ અમારા ભાગ્ય છે કે અમને સહેજે આપના દર્શન થયા. ભણું મહારાજ, અમે તો અધમ અને મા પાપી છીએ. એ તેને લીધે અમને આપના દર્શન ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. પરંતુ આપનું અધમ ઉદાહરણ નામ છે તે આપે આજે સચી કરી દયા કરીને દર્શન આપ્યા છે. બહુ કૃપા કરી અને તેથી અમારા બધા કાર્ય સફળ થઈ ગયા. આજ તો અમારા દિલમાં ઘણા દિવસથી આપના દર્શનની અભિલાખા હતી હો, તે આજે આપે પૂરી કરીશ. તો હવે અમારો ઉદ્ધાર કરવા અમારી બાંય ગ્રહણ કરો.
तुम हो नाथ अनाथ सुनिए अरज तव दास हुकी जोरी कहत है हाथ पुर में पधारो पुरजन हित। जो आप तो अनाथ होना नाथ छो तो आप दासनी अरज ने सांभळो अमे हाथ जोड़ीने कहीए छे तो आप पूरना लोकोना हितने माटे पूरमा पधारो। आए बधा तो आवी न हके અમે આવ્યા થોડાક પણ બીજાને દર્શન દેવા આપ કૃપા કરો જરાક તમારો મહાપ્રતાપ નહીં જાણતે મૂંઢીજન આ મૂઢ પ્રજા તમારો મહાપ્રતાપ જાણતી નથી જો જાણતી હોત તો હળી કાઢી નદીને કાંઠે આપને દર્શનને દોડતી આવત તિનકે તેહી પાપ એના પાપ તવ દર્શકીય જાત બરી તમારા દર્શન ઢીબળી જાય એને કંઈક પાપ જ છે એટલે તમને ઓળખતા નથી દોડીને આવતા નથી પણ તમે સામે આલીને આવો ને તમારા દર્શન કરે ને તો એ પાપ બળી જાય ને પછી તમારે વાંહે દોડતા થઈ જાય કેવું બોલતા આવડે તો એ નૃપ કો ભાવ શુદ્ધ હરી જોઈ ત્યાર ભયે હસી કે સોઈ એની વાત સાંભળી નૃપ મગાએ નિજ અસવારે ડંકારો વાજિંત્ર સહભારી ડંકારો વાજિંત્ર સહભારી નૃપ કો ભાવ શુદ્ધ હરી જોઈ નૃપ કો ભાવ તૈયાર ભયે હસી કે સોઈ શ્રી હરિ રાજાના હૃદયનો શુદ્ધ ભાવ જોયો એટલે હસીનપુરમાં જવા તૈયાર થયા ત્યારે દરબારે પોતાની સવારી બોલાવીને ડંકા નિશાન અને બધા ભારે વાજિંત્ર પણ મગાવ્યા અશ્વ સોનેરી સાજથી શણગારેલો હતો અને સોનેરી વસ્ત્રો તથા ઘરેણાથી શોભતા શ્રીહરિ તૈયાર થયા હતા સૌ એક જ સમયે ઘોડે સવાર થયા ત્યારે આગળના ભાગમાં ચોપદાર નેકી પોકારતો હતો અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા તેના ધ્વનિથી આકાશ ગાજી રહ્યું હતું અપાર ગુલાલ ઉડાડવાથી તેની ડમરી ચડી હતી ગુલાલથી આકાશ છવાઈ ગયું હતું એ વખતમાં આવો રિવાજ હતો ગુલાલ તો ખરો શોભાયાત્રામાં ડમરી તો ઉડે જ નાગબાગ ભરાય જાય આંખ્યું ભાંગ્યું ભક્તો મંગલમય ધોળ રાગના કીર્તનો ઝાંઝ મૃદંગ સાથે આનંદ ઉલ્લાસથી ગાતા હતા ત્યારે જેતપુર શહેરને દરવાજે જ્યારે પહોંચ્યા ત્યારે આરોબોની એક ટુકડી સામે આવી બોલો આ રાજાઓ રાખતા છે ટુકડીઓ હરિકુ પાઉ લગે રહી દુરા જમિયા અરુ કાઢી કે સુરા હરિ આગે નાચન લગે તેહી આપકી બોલી કરી કે એહી તે દૂર રહીને શ્રીને પગે લાગ્યા તેઓ કમર ઉપર રાખેલા જમૈયા અને છરાને એક બાજુ કાઢી નાખીને પોતાની ભાષામાં બોલતા બોલતા શ્રીહરિની આગળ નાચવા લાગ્યા જોયો આરબની ટુકડી હા જમૈયો કોને કહે તો કે વાંકા આકારનો અરબી છરો હોય ને એને જમૈયો કહે જેતપુર ગામની બજારોને વાળીને સાફ કરીને તેમાં પાણી છાંટી દીધું હતું શ્રીહરિની સવારીની સુંદર શોભા જોઈને નરનારી બધા લોકો ઉભરાય આવ્યા બધા લોકો હાથ જોડીને પગે લાગતા હતા સૌના હૃદયમાં મહાન આનંદ છવાઈ રહ્યો હતો કેટલાક લોકો તો ગોખમાં અટારીઓમાં ઉપર ચડીને ઘનશ્યામ પ્રભુના દર્શન કરતા હતા પ્રભુની છટાને નિરખતા હતા દરબાર વાઘજીભાઈ શ્રીહરિને મસ્તકે છત્ર ધારી રહ્યા હતા ભાડેરવાળા હરેસ અને વર્ણી મુકુંદાનંદજી ચતુરાયથી ચામર કરતા તે અનંત શોભા કહી શકાતી નથી તે દરબારોએ અપાર આદરભાવથી શ્રીહરિને રાજ દરબારમાં સુંદર ભવનમાં પધરાવ્યા સોનેરી પલંગ ઉપર ગાદી તકિયા બિછાવ્યા અને ઘણા જેતથી તેના ઉપર શ્રીહરિને બિરાજમાન કર્યા છે વિપ્રોને બોલાવીને સાકરના પકવાન કરાવ્યા અને હારા કૂણા રીંગણા મગાવીને તેનું ઘીમાં શાક કરાવ્યું ભાઈ ભાઈ મહારાજને ગમતી મીઠાઈ થોડી વારમાં જ વિવિધ પ્રકારના ભજીયા બનાવ્યા વડા બનાવ્યા ઉદાર સ્વભાવના બધા વિપ્રવરો રસોઈ બનાવવામાં ઘણા ચતુર હતા હવે રાજા આવશે મહારાજને જમવા બોલાવશે પધારો મહારાજ રસોઈ થઈ ગઈ એટલે મહારાજ જમવા પધારશે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામાં સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિ ગુંદાળા જઈ જેતપુર પધાર્યા શોભાયાત્રા સાથે દરબારમાં પધરામણી કરી એ નામે 41મો તરંગ સમાપ્ત થયો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય